नमस्कार विद्यार्थी मित्रों, હું છું તેજસ સર અને તમે જોઈ રહ્યા છો 11 માં ધોરણની ઇકોનોમિક્સ ની વિડિયો છે. તો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ ચાલુ છે. એમાં આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ રહ્યા છીએ. આજે આપણે ચેપ્ટર ની છેલ્લો પ્રશ્ન જોવાના છીએ. હવે પછી આ પ્રશ્ન પૂર્ણ થાય પછી આપણે ચેપ્ટર નંબર 2 નો પૂર્ણાહુતિ કરશું એટલે કે ચેપ્ટર નંબર 2 પૂર્ણ થશે. હવે પછીના વિડિયોમાં આપણે ત્રીજા નંબરનો ચેપ્ટર ની શરૂઆત કરશું. બરોબર? તો આપકો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે કે વ્યાપાર ચક્રના તબક્કાઓ સમજાવો. તબક્કા આપને વ્યાપાર ચક્રના ચાર તબક્કા આપેલા છે. મિત્રો, આપણે તેજી મંદીનું નામ તો સાંભળતા જ હોઈએ છીએ. અને સુધારણા એટલે કે સુધાર એટલે કે ભાઈ એક નવો ફેરફાર લાવ્યો. બરોબર? એને વિશેનો આપણે વાત તો સાંભળતા હોય. તેજી ને મંદી તો આપણે સાંભળતા જ હોઈએ છીએ. મહામારી ચાલે છે. બરોબર? એના કારણે આપણે તેજી મંદી તેજી મંદી કેવું તો દિવસમાં 5 કરોડ વાર સાંભળતા જ હોઈએ છીએ. કારણ કે આપણે પપ્પા મમ્મી ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય, આપણે કાકા સગા વાળા મિત્રો બરોબર તો ક્યાંક કામ કરતા છે તો આપણે સાંભળતા જઈશું કે મંદીની પરિસ્થિતિ આવે તો આ વસ્તુ બંધ છે, આ વસ્તુની માંગ ઓછી છે, આ વસ્તુની વેચાણ ઓછું થાય છે, આ વસ્તુ અત્યારે આ કોવિડ-19 ને કારણે આ વસ્તુ મેડિકલ લાઈન છે તો એ સારો એવું વેચાણ કરે છે કે ભાઈ અલગ અલગ દવા છે તાવ માટે શક્તિની એની વધારે વધારે પ્રોડક્શન થાય છે અને વેચાણ થઈ રહે છે. તો અમુક વસ્તુમાં તેજી છે કે અમુક વસ્તુમાં મંદી છે. તો આપણે તેજી મંદી વિશેનો જ આપણે વેપાર ચક્રમાં તબક્કા છે એમાં તેજી અને મંદી બે એક ઓળખી ગયા છે. કોઈ પણ એક સુધારણા છે એમ કરીને ચાર તબક્કા આપણે જોવાના છે. પેલું જોઈએ તેજી. હવે તેજી એટલે શું? અર્થતંત્રમાં બધી જ વસ્તુની માંગ વધુ હોય એને આપણે તેજી કહેશું. ધારો કે રિલાયન્સ મોલની આપણે એક્ઝામ્પલ લઈએ. કેમ સમજો કે અત્યારે કઈ એવું કોવિડ-19 ની મહામારી આવી નથી એવું સમજો. તો તેજીની પરિસ્થિતિ આપણે ચાલુ હતી. બરોબર? તો કરિયાણાથી માંડી ટોટલી વસ્તુની માંગ હોય સારી એવી માંગ હોય તો રિલાયન્સ મોલમાંથી જો આપણે ટીવી ફ્રીજ એસી પછી શાકભાજીથી માંડી કપડાથી માંડી ટોટલી વસ્તુની માંગ વધારે હોવાને કારણે શું પૈસા ને આપણે બજારમાં તેજીની પરિસ્થિતિ છે એવું આપણે કહી શકીએ. બરોબર? તો આને તેજી કહેવાય. બરોબર? હવે આપણે જોઈએ વેપાર ચક્રના આ તબક્કામાં વેપાર પ્રવૃત્તિ ઉત્તમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. એટલે વેપાર ચક્રના આ તબક્કામાં એટલે કે તેજીના તબક્કામાં વેપાર પ્રવૃત્તિ છે એ ઉચ્ચતમ કક્ષાએ હોય છે. એટલે આપણે ખબર છે તેજી હોય તો બધી વસ્તુની જે વેચાણ છે એ ઉચ્ચતમ કક્ષાએ એટલે ટોપ લેવલ ઉપર હોય છે. એટલે કે વેપાર પ્રવૃત્તિ છે અને ખરીદ વેચાણ છે એ ખૂબ જ ઊંચા લેવલે હોય છે. ધારો કે ખરીદ વેચાણ કેવી રીતના ધારો કે રિલાયન્સ મોલ છે તો એ પણ કોક પાસેથી તો માન્યતા છે તો એ ત્યાંથી ખરીદી કરશે અને આપણે રિલાયન્સ મોલમાંથી વસ્તુ ખરીદશે તો આપણે વેચાણ થશે. એટલે ખરીદ વેચાણની પ્રવૃત્તિ એટલે કે વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય છે. એટલે આપણે ખબર છે તેજીમાં ઉચ્ચતમ કક્ષાએ વેપાર પ્રવૃત્તિ હોય છે. વપરાશ અને માંગના ઊંચા દરને કારણે એટલે કે વસ્તુની વપરાશ અને માંગ એટલે જે વસ્તુની આપણે માંગ છે એટલે આપણે એમ કહી છે કે અત્યારે સેનિટાઈઝરની માંગ છે, પીપીઈ કીટની માંગ છે, પછી દવામાંથી શબ્દની માંગ છે. બરોબર? આ પછી કોવિડ-19 ટેસ્ટ કીટ આવે એની માંગ છે. તો કે આ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે એટલે કે અત્યારે ઊંચો દર એટલે ઊંચું માંગને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. તો આપણે ખબર છે કે આ કોવિડ-19 ને કારણે જે મેડિકલ લાઈન છે એની માંગ ખૂબ જ છે અને વપરાશ પણ ખૂબ જ છે એટલે એમાં નફાકારકતા વધારે જોવા મળે છે. એટલે ભાઈ કોવિડ-19 ને કારણે આ જે વીમા પોલિસી વાળા છે મેડિક્લેમ વાળા આપણે કહેતા હોય કે 500 રૂપિયામાં 2000 રૂપિયામાં ભરો ને 9 મહિના લગી કોવિડ-19 ની સુરક્ષા મળે. એટલે કે જો કોઈ વ્યક્તિને કોવિડ-19 થાય તો એ વ્યક્તિએ જો મેડિક્લેમ લીધેલો હોય તો એને 9 મહિના સુધીમાં જો કોવિડ-19 થાય તો એને ટોટલી ખર્ચ વીમા વાળા આપશે. તો આ વસ્તુની માંગને કારણે શું થયું છે એમાં નફાકારકતા પણ વધારે જોવા મળે છે. એટલે જે વસ્તુમાં તેજી હોય એમાં આપણે નફો પણ વધારે મળે જોવા મળે છે. માટે રોજગારીની મૂડીરોકાણનો દર ઊંચો જોવા મળે છે. એટલે કે ભાઈ મેડિકલ લાઈનની અત્યારે જો તેજી ચાલતી હોય તો એમાં રોજગાર એટલે કે જે માણસો કામ કરતા હોય મેડિકલ લાઈનમાં એટલે કે દવા બનાવતી કંપનીમાં જે તે માણસો કામ કરતા હોય
એની રોજગારી સારી એવી મળે અને મૂડી રોકાણ પર ઊંચો જોવા મળે છે. એટલે કે ભાઈ આપણે ખબર છે કે એક કંપની છે આપણે એક્સ વાય ઝેડ કરીને દવા બનાવે છે પાક માટે, બરાબર. તો એને એટલી રીતે બધી દવા બનાવવી પડે છે કે ભાઈ એને માણસો ઉપયોગી નથી કરતા, બરાબર. તો એ બાજુમાં ત્યાં નજીકમાં જમીન લઈ અને ત્યાં નવો યુનિટ ચાલુ કરી નવા મશીન બેસાડી નવા માણસોને ત્યાં રાખીને પણ કામ કરી શકે છે, મૂડી રોકાણ નવું પણ કરી શકે છે. એટલે કે તેજીની પરિસ્થિતિમાં શું થાય છે, બે વસ્તુ થાય છે, એક રોજગારી પણ ખૂબ જ વધે છે અને મૂડી રોકાણ પણ વધે છે. એટલે કે ભાઈ નવી દવા બનાવવા માટે શું કરવું પડે, નવી અલગ અલગ આપણે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણ પણ કરવું પડે છે. એ રીતના આપણે વોટ હોય રહી નફાની અપેક્ષાએ મૂડી રોકાણ પણ વધતા જાય છે. એટલે આપણે ખબર છે કે વધુ નફો મેળવવા માટે આપણે વધારે મૂડી રોકાણ કરતા હોઈએ છીએ. ધારો કે આપણે સ્કૂલ છે તો ભાઈ સ્કૂલમાં સંખ્યા ન સમય સુધી એટલા બધા સ્ટુડન્ટ આવે ભણવા, તો આપણે શું કરવું પડે કે આજુબાજુમાં આપણે એક નવી જગ્યા લઈ ત્યાં એક નવી બિલ્ડિંગ ઊભી કરીને આપણે ત્યાં પણ ચાલુ કરવું પડે. એટલે કે શું થયું તો મૂડી રોકાણ વધતું જાય છે, એટલે કે નફો વધારે મેળવવા માટે મૂડી રોકાણ પણ વધારે છે, સાધનોની માંગ વધતા તેની કિંમત વધે છે. એટલે આપણે ખબર છે કે ભાઈ અલગ અલગ બેંક સિસ્ટમથી આપણે બધું વધારે લેવું પડે. એ રીતના સમગ્ર રાજકોટમાં સમગ્ર ગુજરાતમાં એ વસ્તુની માંગ વધવા લાગે તો એની કિંમત પણ વધે. આપણે કહી દઈએ કે સોનાના ભાવ શું કામ વધે, લગ્ન આવતા સોનાના ભાવ વધે છે, એવું શું કામ બને? તો કે લગ્ન આવતા બધે શું કરે, પોતપોતાની રીતે જેટલું સોનું કરાવવું પડતું હોય ફરજિયાત આવતું હોય એટલું સોનું કરાવવા લાગે, એટલે શું થાય છે કે એ વસ્તુની માંગ પણ વધતી જાય છે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા એટલે એ વસ્તુ ધારે કે સોનું છે તો ઉત્પાદન ખર્ચ એટલે એ ખાણમાંથી ખોદકામ કરવું પછી એને પોલિશિંગ કરવું. આપણે ખબર છે સોનું ડાયરેક્ટ આપણને પડતો અલગ અલગ ધાતુ ધાતુ મિશ્રણ હોય તો આપણે એને છૂટું પાડવું અલગ અલગ ફેક્ટરીમાં એને પોલિશ કરવું પછી એ બધું ઉત્પાદન ખર્ચમાં આપણે વધારો થાય એટલે માંગ વધે તો શું થાય છે ભાઈ કિંમત વધે, કિંમત વધે તો એને ઉત્પાદન ખર્ચ પણ વધે છે. એટલે ભાઈ માણસો છે વધારે ને વધારે આપણે હાયર કરતા જઈએ તો માણસો શું કે વધારે પગાર છે તો જ કામ આવું છે ખરાબ આવું નથી. તો આવી રીતે ઉત્પાદન ખર્ચ પણ વધે છે એટલે એ જે યુનિટ છે એને જે વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ લાગે છે તો માણસો વધારે રાખ્યા બરાબર તો એને વધારે ખર્ચો પણ લાગશે. એટલે ઉત્પાદન ખર્ચ વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. એટલે કે જે તે કંપની છે એની નફાકારકતા છે ઘટવા લાગે, શું કેમ કે નવો યુનિટ આપણે સ્થાપ્યો તો ત્યાં નવા માણસો નવી મશીનરી પછી બાંધકામ પર ચાલુ ઉત્પાદન ખર્ચ રાખ્યો તો આપણે નફાકારકતા ઘટી જાય છે. એટલે કે હોટલની પરિસ્થિતિ એક બે વર્ષ માટે આપણે ઉત્પાદન ખર્ચ ને બધું વધવાના કારણે શું થયું આપણી નફાકારકતા ઘટે પછી ત્યાં સ્ટુડન્ટ ભરાવા લાગે અને સ્ટુડન્ટની ફી આવતી જાય એવું બધું થાય એટલે શું થાય તો આપણે પાછી નફાકારકતા વધી જાય તો આપણે પાછા તેજીની પરિસ્થિતિમાં આવી જાય. પરંતુ અમુક એક બે વર્ષ પૂરતું આપણે સ્કૂલ બનાવી દીધું, બરાબર. સ્કૂલ બનાવીને એક બે વર્ષમાં આપણે જે ખર્ચ લાગ્યો કે નવા શિક્ષકો રાખવા પછી નવી બેન્ચો નવું બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ નવી જમીન લેવાનો ખર્ચ તો આપણું ઉત્પાદન ખર્ચના કારણે બહુ નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા એટલે આપણે ખબર છે કે અમુક વસ્તુની કે ભાઈ આપણે વસ્તુની માંગ વધતા જતા શું થાય છે કે અમુક વસ્તુની વપરાશ પણ ઘટવા લાગે છે અને ઘટતા દરે વધતા અર્થતંત્રમાં ઘટાડો જોવા મળે છે. એટલે અમુક વસ્તુ એવી વસ્તુ હોય કે એની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોય તો એની માંગ પણ ધીમે ધીમે ઘટવા લાગે છે એટલે અર્થતંત્રમાં પણ ઘટાડો જોવા મળે છે. માંગ ધીમી પડે છે એટલે એક વર્ષ પછી એ વસ્તુ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોય તો એની માંગ પણ ધીમી થવા લાગે છે. વપરાશમાં ઘટાડો થાય ધીમે ધીમે માંગ ઘટે તો શું થાય છે માણસો વપરાશ કરવાનું પણ ઘટાડવા લાગે છે અને નવા મૂડી રોકાણ આકર્ષતા આકર્ષતા નથી. એટલે એ લાઈનમાં શું થાય છે કે માંગ ઘટવાના કારણે અત્યારે છે કાપડ કાપડ ઉદ્યોગ છે બરોબર એ ધીમો ચાલે છે કે નહીવત પ્રમાણમાં ચાલે છે તો શું થાય છે કે ભાઈ નવી દુકાન કરવા વાળા કે નવા શોરૂમ કરવા વાળા શું કરે છે કે એમાં મૂડી રોકાણ નહીં કરે કારણ કે એ પરિસ્થિતિમાં અત્યારે ઓટની પરિસ્થિતિ આપણે ગણી શકાય કાપડ ઉદ્યોગમાં ઓટની પરિસ્થિતિ ગણી શકાય. શું કામ તો એમાં અત્યારે અત્યારે જોઈએ એટલી માંગ નથી કારણ કે લગ્ન પ્રસંગનો સીઝન છે એ આવી ચાલુ જ નથી થઈ એટલે કોઈ કાપડ ઉદ્યોગ છે એનો જરૂરિયાત બહુ નહીં રહી એટલે શું થાય કે નવું મૂડી રોકાણ પણ માણસો નહીં કરે અને મૂડી રોકાણ નહીં થાય તો શું થાય તો એને આવક પણ પ્રાપ્ત નહીં થાય બરોબર. એટલે ઓટની પરિસ્થિતિ જોઈ લીધી. હવે આપણે જોયું મંદિર તો અત્યારે મંદિરની પરિસ્થિતિ
સ્થિતિ છે સમગ્ર આપણે ઓલમોસ્ટ બધા ક્ષેત્ર એટલે બધા ક્ષેત્રોમાં આપણે જોઈએ ને તો વધારે પડતો મંદીની પરિસ્થિતિ છે કાપડ ઉદ્યોગ લઈ લ્યો પછી લોખંડ કોલાતા આ બધી વસ્તુમાં જોઈએ આ કન્સ્ટ્રક્શન લાઈન છે પણ તે પણ ખૂબ જ ધીમી ગતિએ ગતિ કરે છે બરોબર એટલે મંદીની પરિસ્થિતિ છે માલમાં ઘટાડો પુરવઠામાં અછત ઉભા કરે છે એટલે આપણે ખબર છે કે જો માંગ વધે એટલે કે ખરીદ શક્તિ વધે એટલે કે જે વસ્તુની માંગ વધે એમાં શું થાય તો કે એમાં એ વસ્તુ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય કારણ કે જો અત્યારે આપણે એમ જ કહીએ કેમિકલની માંગ હોય તો અલગ અલગ કેટલા ધંધા રોજગાર કરે એમાં સેનિટાઇઝર ઉત્પાદન કરવા માટે એટલે કે સેનિટાઇઝર બનાવવા માટે નવી નવી કંપની દ્વારા સેનિટાઇઝર બનાવવા માટે પુરવઠો વધારવા લાગે એટલે કે નવા યુનિટ સ્થાપવા લાગે બરોબર એટલે અછત જો તેજી હોય તો એ વસ્તુની અછત વધે મંદી હોય તો એ અછત ઊભી કરવા લાગે છે બરોબર કિંમત ભરવાનું વલણ ધરાવે મંદીની પરિસ્થિતિમાં કિંમત ઘટવા લાગે છે આપણે ખબર છે કે આપણો એક પ્રકારનો ધંધો છે બરોબર એમાં કોઈ વસ્તુ ખરીદવા આવતા નથી મારે કાપડની દુકાન છે એક્ઝામ્પલ તરીકે મારે ત્યાં કોઈ ખરીદવા નથી તો શું હું શું કરું કે ઓછા ભાવે વેચવાની ટ્રાય કરું એટલે શું કિંમત ઘટાડવા વલણ ધરાવે છે મંદીની પરિસ્થિતિમાં કિંમત ઘટવાનું વલણ ધરાવે માટે નફો પણ ઘટે છે એટલે કે જે વસ્તુ 1000 રૂપિયાની જોડી વેચતો હતો એના બદલે હવે હું 700 રૂપિયા દુકાન આવ્યો તો 300 રૂપિયા મારો નફો પણ ઘટવા લાગે છે નફો ઘટતા મૂડી રોકાણ રોજગારીમાં ઘટાડો થાય છે એટલે કે મારી નફો ઘટવા લે બરોબર તો હું શું કરીશ મારા ચાર પાંચ મારી રીતે ચાર પાંચ માણસો હતા એટલે છોકરા કપડા બતાવવા માટે એને રાખ્યા એ ને આપણે શું કરશું ત્રણ આપણે પાંચ હતા એમાંથી આપણે બે ને જવા દે તો શું થયું રોજગારીમાં ઘટાડો થયો અને મૂડી રોકાણમાં ઘટાડો થયો એટલે હું જે મારી કપડા છે હું પણ ખરીદી ઉપર જે શોરૂમમાંથી કે જે તે આ ઉદ્યોગ એટલે કે કારખાનામાંથી જે કાપડ બનાવતા હોય ત્યાંથી હું લેવાનો હતો એ પણ ઓછા ક્વોન્ટિટીમાં લે છે ધારો કે એક સાથે 500-1000 પેન્ટ લેતો તો એમ પણ હવે હું શું કરીશ 300-200 ને એ રીતના પેન્ટ લઈશ એટલે મૂડી રોકાણ પણ ઘટશે ને રોજગારીમાં પણ ઘટાડો થશે ક્યારે મંદીની પરિસ્થિતિ અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશા છે માંગ પણ ઘટે છે એટલે આપણે ખબર છે કોવિડ-19 છે કાપડ ઉદ્યોગ નથી ચાલતો તો શું કરશે માણસો જરૂરિયાત હશે તો જ કપડા લેશે નકર શું કરશે કે હજી 6 મહિના ચાલશે આપણે દિવાળી પછી કઈક ક્રેઝી આવે આપણા ઘરમાં આપણે વાત જ કરીએ દિવાળી પછી કઈક ઉદ્યોગ આપણો ઘરનો ધંધો ચાલુ સારો એવો ચાલુ થાય પછી આપણે થોડું કપડા ની ખરીદી કરશું અત્યારે આપણે કરવી નથી અત્યારે ચાલે છે તો આપણે માંગ પણ ઘટી આ પરિસ્થિતિ આ સ્થિતિને મંદી કહે છે એટલે કે ભાઈ એક વસ્તુની માંગ ઘટવાના કારણે રોજગારી ઘટે મૂડી રોકાણ ઘટે બરોબર એટલે આના કારણે આ પરિસ્થિતિને આપણે શું કહેશું મંદીની પરિસ્થિતિ કહે છે લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તે ખરીદી કરતા નથી એટલે આપણા ઘરમાં અત્યારે 20,000 ની આવક છે બરોબર તેમ છતાં આપણે શું કરીશું કે આપણે વિચારીશું કે કઈ એવું બને કે ભાઈ આપણે તબીબી સેવા લેવી પડે કે કોઈ ઘરમાં મેમ્બર્સ છે તો એને કોઈ બીમારી આવી ગઈ તો આપણે એની પાછળ ખર્ચો કરવો પડે તો આપણે શું કરવું જોઈએ કે કપડા છે પછી બીજું બધું છે રખડવા પાછળ જે આપણે ફરવાના પાછળ ખર્ચો કરીએ છીએ એ આપણે ઘટાડી દઈએ અથવા શું કરશું બંધ જ કરી દેશું અત્યારે કોઈ બીજું નથી આપણે અત્યારે આ મંદીની પરિસ્થિતિ છે તો વધારાના બીજે એક્સ્ટ્રા ખર્ચો નથી કરવો શું કામ કે ગમે ત્યારે બીમારી આવી પડે તો આપણે તેની પાછળ ખર્ચો કરી શકીએ એના માટે આપણે શું કરીએ કે ભાઈ ખરીદ શક્તિ હોવા છતાં એટલે કે આપણી ખરીદવાની શક્તિ હોવા છતાં આપણે ધારો કે કપડાં લેવા હોય તો લઈ શકતા હતા પરંતુ આપણે ખરીદ અને ખરીદ શક્તિ હોવા છતાં તે ખરીદતા નથી અને માંગના અભાવે મૂડી રોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય છે એટલે કપડાં જ લેવા આપણે નહીં લઈએ તો કપડાંવાળા દુકાને શું થશે ત્યાં માણસો કામ કરતા હશે એને નફો ઓછો મળશે તો એ શું કરશે માણસો છૂટા કરવાનું ચાલુ કરશે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કારખાનામાં લઈએ તો અત્યારે કારખાનામાં એટલું બધું કામ નથી તો વધારાના જે એક્સ્ટ્રા માણસો હતા એને બધે કંપની વાળા છૂટા કરવા લઈ ગયા આપણે સાપર છે પછી મેટોડા છે તો ત્યાંથી છૂટા કરવા લઈ ગયા શું કામ તો કે કંપનીમાં એટલું બધું કામ જ નથી તો માણસોને છૂટા કરવા લઈ ગયા અમુક યુનિટ હતા તો એ બંધ કરી દીધા રોજગારીનો પણ ઘટાડો થાય છે.
એટલે મંદી એટલે શું થાય કે ડાઉન વસ્તુ કે જે વસ્તુની માંગ ઘટવા લાગે તો એક સમયે એમાં મંદી આવવાની છે હવે જો તો હોય છે સુધારણા એટલે કંઈક મંદીમાંથી બહાર નીકળવાની ટ્રાય તો આપણે સુધારણાને સમજવું હોય શબ્દને તો આપણે ધારો કે એમ સમજીએ કે ત્રીજા મહિનામાં લોકડાઉન થયું પાંચમા મહિનામાં ખુલ્યું તો પાંચમો મહિનો ખુલ્યો તો બે મહિના ત્રીજા થી પાંચમો મહિનો લગી શું હતું કે સંપૂર્ણ પેક હતું બધી વસ્તુ ખાલી એક મેડિકલ સેવા જ ચાલુ હતી બરોબર તો એના કારણે બધી વસ્તુ એટલે કારખાના ઉદ્યોગ આ તે વસ્તુ બંધ થઈ ગયું પછી ધારો કે પાંચમા મહિના પછી આપણે થોડી છૂટછાટ મળી કે આપણે ચાર વાગે લગીને છ વાગે લગીને ધંધો કરવા બરોબર અને એક એક નંબર છે બે નંબર એટલે કે વોટ ઇવન પદ્ધતિ નહીં ચાલુ કર્યું એટલે કે પાંચ દુકાન હોય તો એને એક નંબર આપ્યો એટલે બે નંબર આપ્યો એટલે એક નંબર પર બે કી સંખ્યામાં આપણે દુકાન ખોલવાની બે નંબર પર બીજી સંખ્યા એટલે બે કી સંખ્યામાં દુકાન ખોલવાની તો કે ધીમે ધીમે સુધારની પરિસ્થિતિ કરવા લાગી એટલે સરકારે શું કર્યું તો કોવિડ-19 ને કારણે બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા એને કારણે થોડીક છૂટછાટ આપી એટલે સુધારણની પરિસ્થિતિ શરૂઆત થઈ એટલે કે શું કહ્યું કે ભાઈ થોડો થોડો ધંધો ચાલુ કરો શું કામ ધંધો ચાલુ કરશે તો કોક માણસોને ઉત્પાદન વધશે વેચશે અને જે વસ્તુ ખરીદવા વાળા છે એને પણ જરૂરિયાત હશે તો એ ખરીદવા લાગશે એટલે એ સુધારણની પરિસ્થિતિ છે એટલે બેઝિકમાંથી અને મંદી આવી ગઈ હોય તો મંદીમાંથી બહાર નીકળવા માટે આપણે સુધારણની પરિસ્થિતિ પણ શરૂઆત કરવી જોઈએ એના માટે બેસ્ટ આપણે એક્ઝામ્પલ લઈ લીધું છે કે ભાઈ ત્રીજા મહિનાથી પાંચમા મહિના લગી લોકડાઉન સંપૂર્ણપણે હતો તો પાંચમા મહિના અમુક વસ્તુની છૂટછાટ આપવામાં આવી તો શું થયું થોડા ધડક ધડક ધંધા ખુલવા લાગ્યા થોડા થોડા બધાને ખુલવા લાગે શું થાય કે ભાઈ આપણે કમાવા માંડી તો આપણે શું કરીએ કે આપણે પેટ્રોલ પુરાવશું પછી કોઈ વીજળી બાકતા છું તો એ આપણે કારખાના ઉદ્યોગમાં આપણે ધારો કે લાઇટ પણ સાથે વસ્તુનો ઉપયોગ વધારે કરવો પડે તો પીજીવીસીએલ દ્વારા નફો વધારે થાય પીજીવીસીએલ દ્વારા નફો થાય સરકારને નફો થાય સરકાર નફો થાય રોડ રસ્તા સારા બનાવે પછી કોઈ સારી યોજના બહાર પડે તો માણસોને સહાય પડે એના માટે એટલે કે સુધારણની પરિસ્થિતિ ચાલુ છે એટલે કે થોડું સ્ટાર્ટ કરો એટલે આખું ચક્ર ફરવા લાગે બરોબર આપણે જોઈએ અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી બહાર આવવા ખરીદીનું વાતાવરણ સર્જાય છે એટલે આ મેળે ખરીદીનું વાતાવરણ સર્જાય છે એટલે અર્થતંત્રમાં આપણે ખબર છે ખૂબ જ મંદી એટલે કે લોકડાઉનને કારણે શું થયું સંપૂર્ણ પેક થઈ ગયું પછી જેવી સરકારે છૂટછાટ આપી એટલે શું થયું નિરાશામાંથી આપ મેળે બહાર આવવાના કારણે ખરીદીનું વાતાવરણ ચાલુ થઈ ગયું એટલે ભાઈ આપણે ખબર છે કે થોડું થોડું સાહેબ વસ્તુ લેવા લાગ્યા થોડું વસ્તુ આપણે બનાવવા લાગ્યા એવું બધું ચાલુ થઈ ગયું માંગ વધતા નફાની આશા સર્જે છે કે આપણે ખબર છે કે ભાઈ પાંચમા મહિનામાં થોડું ખુલ્યું આપણે એવી અપેક્ષા રાખી છઠ્ઠા મહિનામાં થોડું ખુલી જાય સાતમા મહિનામાં થોડું થોડું ખુલતું જાય તો આપણે શું થઈ ગયું માંગ વધતી ગઈ માણસોને એવી રીતના શું થઈ ગયું આશા પણ વધતી ગઈ બેકાર સાધનો કામ ન કામે લાગતા આવક વધે છે એટલે હવે જે આપણે ખબર છે કે યુનિટ આપણે બંધ કરી દીધે એમાંથી આપણે શું કરીએ કે પાંચ મશીન છે આપણે ચાલુ કરી દઈએ પાંચ માણસો ને પાછા કામે રાખીએ શું કામ તો કે હવે લોકડાઉન ખુલી ગયું તો આપણે ઉત્પાદન વધારવા લાગે ધીમે ધીમે શું થાય કે પ્રકૃતિમાંથી આપણે બહાર આવવા લાગે એટલે સુધારણની પરિસ્થિતિ કરવા લાગે શું થાય કે બેકાર સાધનો છે વધારાના સાવ બંધ સાધનો હતા એને કામે લાગતા આવક પણ એમાં ચાલુ થઈ જાય ધારો કે આપણે પાંચ મશીન ચાલુ કરી દીધા તો પાંચ માણસો ને આપણે કામ રાખી અને પાંચ મશીન ચાલુ કરી દીધા તો એમાંથી આપણે આવક પણ ચાલુ થઈ જશે આવકમાં વધારો થતા ખર્ચમાં વધારો થાય એટલે આપણે જો આવક વધે તો મશીનરી પોટાવવાનું છે પછી મશીનરી ઓઇલ ગ્રીસ પછી જે એન્જિનિયર્સ જોઈ એના માટે આપણે ખર્ચ પણ વધે ધારો કે પાંચ માણસો રહે તો પાંચ માણસો નો પગાર પણ વધે એટલે કે આપણે આવક વધતા ખર્ચ પણ વધે છે આપણે વસ્તુનું ખર્ચ થઈ ગયો ખર્ચ માંગને આકર્ષક બનાવી નફાકારકતા સર્જે છે એટલે આપણે ખર્ચ વધારે તો શું થાય છે કે એમાંથી આપણે પ્રોડક્શન નું કોઈ વસ્તુ થવાની છે તો એ વસ્તુ આપણે બજારમાં વેચશું તો એમાંથી આપણે આવક પ્રાપ્ત થશે આવક પ્રાપ્ત થાય એટલે આપણે નફો પણ પ્રાપ્ત થાય એટલે શું થાય કે એક સાયકલ ચાલુ થઈ ગઈ આપણે ખર્ચો કરશું એના પાછળ તો માણસોના પગાર પાછળ માણસો એટલે આપણે મશીન ખરીદવા પાછળ પછી ઓઇલ આ તે બધી વસ્તુઓ માટે જે કાચો માલ ખરીદવા માટે જે ખર્ચો કરશો એમાંથી શું થાય આપણો ખર્ચો થશે પરંતુ આપણે એ તૈયાર માલ બજારમાં વેચશો એમાંથી આપણે આવક પણ પ્રાપ્ત થશે એટલે શું થયું એક મંદીની પરિસ્થિતિમાંથી ધીમે ધીમે આપણે બહાર આવવા તો મિત્રો આપણે આ જે ચાર ચાર પોઈન્ટ આપણે સમજી લીધે છે એટલે ચાર ચાર તબક્કા સમજી લીધે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરશું
અને આપણે આજે હું તમને આ પ્રશ્નની સાથે સાથે સ્વાધ્યાયના એમસીક્યુ અને એક બે વાક્યના ફોટા પણ મોકલીશ, તમારે તમારા પાટીબુકમાં લખી લેવાના રહેશે. બરોબર, થેન્ક યુ.